છો મજામાં? મારી આ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, કેમ કે હું તમને આવા જ વિડીયો જે માનવતાને લગતા, મારા ટેકનોલોજીને લગતા, મને જે પણ સારું જે તમને યુઝફુલ થાય એ બધા વિડીયો હું બનાવું છું. એટલે અત્યારે મુદ્દાની વાત એ હતી, માનવતાની વાત કરીએ, અત્યારે મુદ્દાની વાત એ હતી કે અત્યારે જે પબ્લિક માટે જે સરકારે કીધું છે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે, પણ કેટલીક જગ્યાએ એવો પ્રોબ્લેમ આવી રહ્યો છે જેમાં મેં ફેસબુકમાં યુટ્યુબમાં અને વોટ્સઅપમાં મેં જે વિડીયો જોયા છે એમાં પ્રોબ્લેમ એવો આવી રહ્યો છે કે પબ્લિક એપીએલ કાર્ડ હોય તો ના મળે, બીપીએલ કાર્ડ હોય તો મળશે, રેશન કાર્ડ જે અનાજની દુકાન છે. હવે એમાં તકલીફ મેં જે વિડીયો જોયા એમાં કેટલીક બહેનો રડી રહી છે, કેટલીક વૃદ્ધાઓ રડી રહી છે, માતાઓ રડી રહી છે, ઘરડા બુઝુર્ગ રડી રહ્યા છે. એટલે થોડી તકલીફ પડી રહી છે, પણ હું આ વિડીયોમાં એટલું કહેવા માંગીશ કે બને ત્યાં સુધી આપણી જે પબ્લિક છે અત્યારે કોરોના જે સંક્રમણનો જે રોગ ચાલી રહ્યો છે બહુ, એના એ મહામારીથી બચવા માટે આપણે આપણી સરકારે, હું સરકારનું નામ નહીં આપવા માંગતો કેમ કે હું સરકાર ઉપર કોઈ ફરિયાદ નથી કરી રહ્યો, પણ સરકારને એટલું કહેવા માંગુ છું કે તમે આ જે પબ્લિક જે તમે પ્રોવાઈડ કરી રહ્યા છો એના માટે તમે એમને શિસ્તાબદ્ધ લાઇનમાં ઉભા રાખો અને શિસ્તાબદ્ધ રીતે એમને પુરવઠો પૂરો પાડો. મેં કેટલાક વિડીયોમાં જોયું કે સરકારી ઓફિસરો છે, હું કોઈનું નામ નથી આપવા માંગતો અને મારે આપવું પણ નથી, પણ જે છે જેમની ફરજમાં આવે છે, હવે એ લોકો વિડીયોમાં જોવા મળે છે કે તાળા મારીને જતા રહે છે, પબ્લિક બહાર ભીડ થઈ રહી છે, પબ્લિક બે બે ત્રણ ત્રણ કલાક લાઇનમાં ભીડમાં ઉભી રહે છે, કોઈ માસ્ક બાંધતું નથી, અને કેટલાક બહુ જ આમ ગુસ્સો આક્રોશ ઠાલી રહ્યા છે. હવે એમાં અમને આ જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે એમનું સોલ્યુશન લાવવું જોઈએ. એમને વ્યક્તિગત આવી રીતે ભીડ થાય છે, ઉપરથી કોરોના ના થતું હોય તો પણ કોરોના થવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે જે એમનું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો અને આ જે ભીડ થાય છે એમને ભીડ થતા અટકાવો, કેમ કે હવે આમાં જે ગરીબો છે એમને અત્યારે બે વસ્તુની વધારે જરૂર છે, એક અન્નદાન અને એક મેડિકલ. મેડિકલ તો છે જ આપણા જોડે, અન્નદાન પણ છે જ, પણ અન્નદાનમાં પણ કેટલીક જગ્યાએ એવા પ્રોબ્લેમ આવીને ઊભા છે કે એમને નથી મળી રહ્યું અનાજ. મને એવી વાતો મળી છે, એવા વિડીયો હું જોઉં છું, એટલે મને એવું લાગી રહ્યું છે. હું એમ નથી કહેતો કે હું અફવા ફેલાવી રહ્યો છું, પણ જે હકીકત છે તમે ફેસબુક ખોલીને જોઈ શકો છો. તમે એઝ અ તમે યુઝર છો, તમે જાગૃત નાગરિક છો, તમે પોતે જોઈ શકો છો. એટલે કહેવાનો મારો ઉદ્દેશ એટલો છે કે એમનું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો, કેમ કે આ આપણી જે જનતા છે એ અત્યારે બેરોજગાર થઈ ગઈ છે, કેમ કે કોરોનાના કારણે 3 મહિનાનું અત્યારે 21 દિવસનું લોકડાઉન આવી ગયું છે. હવે 21 દિવસનું લોકડાઉન સુધી હવે ખાવા પીવાનું કમાવાનું કોઈ સાધન નથી, આવક ક્યાંથી થાય, સરકાર હેલ્પ કરે છે, બહુ મોટી વાત છે. હું સેલ્યુટ કરું છું સરકારને અને દરેક વ્યક્તિને કે જે અત્યારે આવા સમયમાં પબ્લિકની મદદ કરી રહી છે. આપણા બોલિવૂડના સ્ટાર્સ છે, કેટલાક ભાઈઓ છે, કેટલાક એસોસિએશન છે જે મદદ કરી રહ્યા, કેટલાક એનજીઓ છે જે મદદ કરી રહ્યા છે, બહુ સરસ કહેવાય. પણ કહેવાનો મતલબ છે કે એમનું સોલ્યુશન લાવો. ભૂલો થાય છે, કેમ કે આટલું મોટું કામકાજ છે આ જે, એટલે પબ્લિક છે, આટલી મોટી પબ્લિક છે આપણી, 135 કરોડ 130 કરોડ 35 કરોડની પબ્લિક છે. હવે આમાં કામ કરવું થોડું મુશ્કેલ વાળું છે પણ નામુમકિન નથી. હવે એમાં કેટલાક ગરીબો જે છે જેમને આ જોડે અનાજ માટેના પૈસા નથી, હવે એમને કઈ રીતે પૂરું પાડશે, થોડું વિચારો. એટલે હું એટલું સલાહ આપીશ, વધારે વાત નહીં કરું, અને મને કોઈનો ડર નથી, હું કોઈ કંઈ ખરાબ માહિતી કે ખોટી માહિતી નથી આપતો, હું જે છે અત્યારનું સત્ય વસ્તુ બતાવી રહ્યો છું, બરાબર? એટલે આ વસ્તુ છે કે એનું સોલ્યુશન લાવો, એમને ભીડ ના થવા દો, કેમ કે ભીડ મેઇન વસ્તુ છે. પબ્લિક જ્યાં ભીડ થાય છે ત્યાં જ આ વસ્તુ ઇફેક્ટ થાય છે, કોરોના સંક્રમણ. એટલે હું એટલું વોર્નિંગ આપીશ કે આપણી જે પબ્લિક છે, પબ્લિકને વોર્નિંગ આપીશ, સરકારને વોર્નિંગ નહીં આપું, સરકારને મારી તાકાત નથી આપવાની. સરકાર પણ એક વસ્તુ યાદ રાખજો, સરકાર પબ્લિકથી છે, પબ્લિકથી સરકાર નથી. સરકાર પબ્લિકથી છે, પબ્લિકથી સરકાર નથી. અને આજે જો આ પબ્લિક આ વસ્તુ કંઈક બનાવ બની ગયો, કોરોનાને લગતો કહું છું, તો બહુ મોટી અનહોની થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો લગભગ 1900 કેસ થઈ ગયા છે, 53 લોકો મરી ગયા છે કોરોનાના કારણે, ઇન્ફેક્ટેડ છે 280 લોકો આજે સંખ્યા વધી છે સંક્રમણમાં, પોઝિટિવમાં. એટલે ડરવાની વાત નથી કરતો, પણ આ જે ભીડ થઈ રહી છે એમાંથી કોરોના થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આ રિસ્પોન્સિબિલિટી આપણી સરકારની આવે છે કે જેમણે ભીડ ના થવી જોઈએ અને પુરવઠો પાડવો, જે પુરવઠો છે રેશનિંગનો જે અનાજનો એ પૂરો પાડવો જોઈએ. જો નથી તો એમને ત્યાંથી રવાના કરી દેવી જોઈએ, ત્યાં ભીડ કરીને કોઈ મતલબ છે નથી. અને અત્યારે પબ્લિકને સરકારની બહુ જ જરૂર છે.
અને એક મુદ્દો હું હજી કહીશ, જે મેં બહુ જોયું છે, જોયું છે એટલે વિડીયોમાં, નોર્મલ ન્યૂઝમાં પણ આવ્યું છે, વિડીયોની ક્યાં વાત કરું, ન્યૂઝમાં આવે છે કે જે પબ્લિક છે યુપીની છે, રાજસ્થાની છે, જે નોકરી કરે છે અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય બી, હવે એમને પાછું જો લોકડાઉનના કારણની વાત કરું છું, હવે એમાં કેટલીક પબ્લિક ચાલી ચાલીને જઈ રહી છે, તો આપણી સરકારે ત્યાં મદદ કરવી જોઈએ. એ જે પગપાળા કરીને પબ્લિક બિચારી જઈ રહી છે, નાના બાળકો છે, લેડીઝ છે, ગરડા છે, આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે. અમને પુરવઠો પાડવો જોઈએ, સરકારે કરવું જોઈએ. એમાં કેટલાક માણસો મરી ગયા છે, 22-23 જેવા જણા ક્યાંક મરી ગયા છે, ચાલતા ચાલતા ક્યાંય એક્સિડન્ટમાં, આ જે પણ હોય એનું સોલ્યુશન લાવવું જોઈએ. સરકાર NRIઓને લઈને આવે છે, એમને ફેસિલિટી પૂરી પાડે છે, એમને બચાવે છે. એટલો ખર્ચો એરલાઇન્સની પાછળ ખર્ચો કરે છે, તો આપણે એક બસ પાછળ ખર્ચો ના કરી શકીએ. કહેવાનો મતલબ શું છે કે સર, તમે બધી રીતે સમાનતા કામ કરો. એ લોકો જે એમની રોજીરોટી માટે ગયા છે NRI, પૈસાવાળી પાર્ટીઓ છે, પૈસા માટે જ ગઈ છે અને ત્યાં કમાઈ રહી છે સારું. આ લોકો આટલું અહીંયા કમાવતા નથી. જે થયું, ભૂલો થાય છે, હું માનું છું, પણ એ ભૂલો પાછી ના થવી જોઈએ, રિપીટ ના થવી જોઈએ. મેઇન વસ્તુ, ભૂલો મારાથી પણ થાય છે, પણ રિપીટ ના થવી જોઈએ, તે એને કહેવાય માણસાઈ. એટલે હું એક જ વસ્તુ કહીશ તમને, બીઈંગ હ્યુમન. સેલ્યુટ.